SGCCI અને સી દ્વારા આયોજિત સિટમેટ 2023 માં આપણી સાથે વિઝિટર છે. આપણે એમને પૂછીએ કે એમને એક્ઝિબિશન કેવું લાગ્યું અને એક્ઝિબિશન માટેના એમના રિવ્યૂ શું છે. સર, આપનું નામ જણાવો ને આપ ક્યાંથી આવો છો? મારું નામ મુકેશ કાનાણી. હું ગવર્મેન્ટ ગર્લ્સ પોલિટેકનિકમાં ટેક્સટાઇલ ડિઝાઇનિંગમાં પ્રોફેસર છું અને અમે 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ ચલાવીએ છીએ અને અમારે અલગ અલગ ડિઝાઇન વિશેનો બધા સબ્જેક્ટ ભણાવવાના હોય છે. સર, આપના વિશે જણાવશો? મારું નામ છે દક્ષેશ કાનાણી અને મારે પોતાને ડિજિટલ પ્રિન્ટનું કામકાજ છે. મારે અહીંયા સુરત મશીન જ ચાલે છે એટલે માટે અમે વિઝિટ કરવા આવ્યા છીએ. શું નવી ટેકનોલોજી છે, કઈ રીતનું અમને એનો બેનિફિટ થઈ શકે, અમારે આગળ એક્સપાન્શન કરવું હોય તો કઈ રીતના કરી શકીએ, એ બધું જોવા માટે જાણવા માટે આવ્યા છીએ. અહીંયા કઈ એવી પ્રોડક્ટ કે ડિઝાઇન જોવા મળી જે તમને ફાયદાકારક થાય? સૌ પ્રથમ તો અત્યારે જે ટેક્સટાઇલ પ્રિન્ટિંગમાં જે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અને ફ્યુચર પણ એ છે ડિજિટલ ટેક્સટાઇલ, એમાં સબ્લિમેશન અને ડાયરેક્ટ બંને, તો અમને જે લેટેસ્ટ જોવા મળ્યું એ સબ્લિમેશનમાં વધારે સ્પીડવાળા મશીન, હાઈ પ્રિસિશન ક્વોલિટીના મશીન જોવા મળ્યા. ડાયરેક્ટ પ્રિન્ટરમાં પણ એટલા સરસ પ્રિન્ટર છે, કારણ કે આવનારા સમયમાં ભારત એક એવો દેશ છે કે દુનિયાની જે વૈશ્વિક મોટી માંગ આવવાની છે એને પૂરી કરી શકે એમ છે. ત્યાર પછી એમ્બ્રોઇડરીમાં જે આપણે હેન્ડથી જે ક્રિએશન કરતા હતા એ લગભગ બધું જ કામ મશીનથી થઈ શકે એવી મશીનરી ફર્સ્ટ ટાઈમ જોવા મળી છે. તો પ્રોડક્ટ જોતા એવું લાગે જ નહીં કે આ મશીનમાં થયેલું છે, તો એ પણ એક ગર્વની વાત છે. ત્યાર પછી જેકાર્ડમાં 3 પન્નાના રેપિયર હાઈસ્પીડ મશીન જોવા મળ્યા, એરજેટના મશીન જોવા મળ્યા. ત્યાર પછી ઘણી બધી એસેસરીઝ ડિવાઇસમાં પણ નવી ઇનોવેટિવ પ્રોડક્ટ ફર્સ્ટ ટાઈમ જોવા મળી છે. તમને અહીંયા એવું તો શું મળ્યું જે તમને તમારા ધંધામાં આગળ વધવા ઉપયોગી થઈ શકે? અમે હવે આગળ વિચારીએ છીએ, અમારે અત્યારે પોલિસ્ટર સબ્લિમેશનનું મશીન છે એટલે અમે ધીમે વિચારીએ છીએ કે હવે ડાયરેક્ટ પ્રિન્ટર ઉપર જઈએ, ડાયરેક્ટ ફેબ્રિક પર. એટલે એની માટે અમે આગળ આવ્યા હતા અને અત્યારે આવ્યા છીએ, હજુ આગળ આવતા રહેશું. એટલે અહીંયા સારું છે, બધી અલગ અલગ કંપનીઓના મશીન છે, એ લોકોના પોતાના ફીચર્સ છે, પછી આપણને જે ફાવે એ પ્રમાણે આપણે આગળ લઈએ. થેન્ક યુ.